चलो अपने आज अकाउंट की अंदर भागी मां छेलो चैप्टर सातों भागीदारी पेढ़ी विसर्जन सीखवाना छे आ छेलो चैप्टर छे अने बहुत नानो चैप्टर छे એટલે આપણે આનાથી શરૂઆત હમણાં કરીએ છે ચલો પહેલા તો થિયરીકલ બાબતો છે જે મેં ઓલરેડી બોર્ડ પર લખી દીધી છે એટલે આપો થોડો સમય પર બચે અને તમને પણ બોરિંગ જો નહીં લાગશે બરાબર ચલો તો આને આપણે પહેલા ટૂંકમાં સમજી લઈએ ચલો સૌથી પહેલા તો વિસર્જન શબ્દ મગજમાં એટલે વિસર્જન તો ક્લિયર વિસર્જનનો મતલબ શું થાય કે કઈ વસ્તુનો અંત થઈ જાય રાઈટ જે રીતે આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ ને શું કરીએ 10 દિવસ રાખીને ડૂબાડી દઈએ તો અહીંયા બી કંઈક આવું છે ભાગીદારી પેઢીનું વિસર્જન એટલે શું કે ભાગીદારી પેઢી વર્ષોથી ચાલતી હોય પરંતુ કોઈ કારણોસર એક પેઢી બંધ કરી દેવામાં આવે શું થઈ જાય પેઢી બંધ કરી દેવામાં આવે એટલે કે એનું કાયદાકીય દ્રષ્ટિએ એનું અસ્તિત્વ મટી જાય આનો મતલબ થાય કે એ ધંધો બંધ થાય તો આને કહેવાય ભાગીદારી પેઢીનું વિસર્જન તો એનો એક અર્થ રહ્યો છે જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે એનો ધંધો કાયમ માટે બંધ કરી દે એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે કહેવાય કે ભાગીદારી પેઢીનું શું થયું કહેવાય વિસર્જન થયું કહેવાય તો એકદમ સામાન્ય સરળ શબ્દોમાં કહીએ તો જે પેઢી જે ધંધો બંધ થઈ જાય ચાલુ હોય અને એ બંધ થઈ જાય તો એને કહેવાય ભાગીદારી પેઢી અથવા તો વિસર્જન થયું કહેવાય ક્લિયર ઓકે ત્યાર પછી ભાગીદારી પેઢીના વિસર્જનની રીત કે ભાઈ ધંધો બંધ કરી દેવાનો છે તો આપણી ઈચ્છા મુજબ ભાગીદારો બંધ કરી દે એ તો વસ્તુ બરાબર છે પણ એમાં પણ કાયદાની વસ્તુ આવે રાઈટ તો એટલે ભારતીય ભાગીદારી સંહિતા ધારો 1932 મુજબ ભાગીદારી પેઢીનું વિસર્જન બે રીતે થઈ શકે બરાબર બે રીત કે બે પદ્ધતિઓ છે એક સામાન્ય વિસર્જન સામાન્ય વિસર્જનનો મતલબ થાય કે એમાં અદાલતનો હસ્તક્ષેપ હોય નહીં કોર્ટમાં જવા વગર ભાગીદારોની અંદર અંદરની સમજૂતીથી સામાન્ય વિસર્જન થઈ શકે અને સેકન્ડ છે અદાલત દ્વારા વિસર્જન અદાલત પાસે જવું પડે બરાબર અને આ સંજોગોને ધ્યાનમાં રાખીને એ વિસર્જન અદાલત દ્વારા એટલે કે કોર્ટ દ્વારા થઈ શકે તો પછી વિસર્જનની બે રીતો છે એક સામાન્ય વિસર્જન એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અને બીજું અદાલત દ્વારા વિસર્જન ઓકે ત્રીજો પ્રશ્ન મેં અહીંયા લખ્યું છે પેઢીની મિલકતોની ઉપજમાંથી ચૂકવણી નીચેના ક્રમમાં કરવામાં આવે છે બરાબર ચૂકવણીનો મેં આ ક્રમ લખેલો છે હવે આ આખો પ્રશ્ન જે લખ્યો છે પાંચ મુદ્દાઓ બધા આઈએમપી છે પૂછાય ખાલી એક જ માર્ક્સ માને કોઈ પણ એક જ ટોપિક હવે પૂછાય શું એવું તમને સમજાવું છું પણ આને સમજવા માટે આપણે થોડુંક વધારે પડતું સમજવું પડશે તો આની અંદર શું થાય કે આપણી જે ભાગીદારી પેઢી છે એ વિસર્જન થાય છે એટલે કે પેઢી બંધ થઈ જાય છે તો પછી સૌથી પહેલા શું થાય કે એની રીત આવે તો સૌથી પહેલા શું કરશે કે પેઢી પોતાની પાસેની જે મિલકતો હોય પોતાની પાસેની જે મિલકતો હોય એને વેચી દેશે હવે મિલકતો વેચશે એટલે મિલકતની એને શું થશે ઉપજ થશે એટલે રૂપિયા આવશે રાઈટ તો પેઢી બંધ થાય ત્યારે સૌથી પહેલું કામ પેઢી શું કરે કે આપણે ધંધો બંધ કરવાના છે એટલે આપણી પાસેની જે મિલકતો છે એને સૌથી પહેલા વેચી દો તો મિલકત વેચાઈ ગઈ મિલકત વેચીએ એટલે એની આપણને ઉપજ થાય આવક થાય રાઈટ તો અહીંયા જે ક્વેશ્ચન છે આ છે બરાબર કે ધંધો આપણે બંધ કરવાના છે તો મિલકત આપણે વેચી દેવાની અને મિલકત વેચી એટલે મિલકતની શું થાય ઉપજ થાય બરાબર તો હવે રૂપિયા આપણી પાસે આવી ગયા તો હવે જે મિલકતની ઉપજ થાય એમાંથી આપણે જે ચૂકવણી કરવાની હોય એટલે આપણે ધંધો એમને તો બંધ નહીં કરીએ આપણે કોર્ટમાં જતા હોય તો જ મોટા ભાગે બંધ કરીએ રાઈટ તો અહીંયા ક્વેશ્ચન આઈએમપી શું છે તો સૌથી પહેલો મુદ્દો કે સૌપ્રથમ પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે વિસર્જન ખર્ચ ઉપર આ મોસ્ટ એન્ડ ઇક્વેશન રાઈટ કે ભાગીદારી પેઢીનું જ્યારે વિસર્જન ખર્ચ વિસર્જન થાય ત્યારે સૌથી પહેલા શું ચૂકવાય તો કે વિસર્જન ખર્ચ સૌથી પહેલા ચૂકવાય બરાબર ત્યારબાદ ત્રાહી પક્ષના દેવા જોઈએ ત્રાહી પક્ષના એટલે કે ત્રીજી વ્યક્તિ ધંધાની બહારની વ્યક્તિ જે હોય જેમાં આવે લેણદારો બેંકો બરાબર એ લોકોના દેવા ચૂકવાય એટલે સૌથી પહેલા શું ચૂકવાય તો કે વિસર્જન ખર્ચ ચૂકવાય અને ત્યારબાદ શું ચૂકવાય તો કે ત્રાહી પક્ષના દેવા ચૂકવાય તો આ બે પ્રશ્ન ખાસ ધ્યાનમાં રાખવાના સૌથી પહેલા શું ચૂકવાય તો વિસર્જન ખર્ચ ત્યારબાદ શું ચૂકવાય તો કે ત્રાહી પક્ષના દેવા અને પછી બીજો પ્રશ્ન આવે સૌથી છેલ્લે શું ચૂકવાય
અહીંયા સૌથી છેલ્લે ચૂકવવા માટે તમે અહીંયા છેલ્લે રકમ આપી દીધી છેલ્લે જો રકમ વધે ને તો પછી ભાગીદારો વચ્ચે વહેંચી દેવામાં આવે એટલે આ રીતે કોઈ પણ એક ક્વેશ્ચન તમને પૂછી શકે તો આપણે દરેક નો ક્રમ જોઈએ તો સૌથી પહેલા ચૂકવાય વિસર્જન ખર્ચ ત્યારબાદ ચૂકવાય દ્રાવિક પક્ષના દેવા ત્યારબાદ ચૂકવાય ભાગીદારની લોન ત્યાર પછી આવે છે છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે અને તેમ છતાં રકમ વધે તો એને નફો કહેવાય અને નફો ભાગીદારો વચ્ચે નફાનુશાનના ગોળમાં વેચી દેવામાં આવે અને આ ક્રમ અનુસાર પાંચ ટોપિક યાદ રાખવાના છે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય ત્યારબાદ દ્રાવિક પક્ષના એટલે ત્રીજી વ્યક્તિના દેવા ચૂકવાય ત્યારબાદ ભાગીદારોની જે લોન હોય પેઢીને આપેલી હોય તે ચૂકવાય ત્યારબાદ ચોથા નંબર પર આવે ભાગીદારોની મૂડી ખાતાની કે ચાલુ ખાતાની રકમો પાછી આપી દેવામાં આવે અને આટલું બધું કહ્યા પછી બીજો રકમ છેલ્લે વધે તો પછી એને પેઢીનો નફો સમજવામાં આવે અને ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવે ક્લિયર ઓકે તો આ ખાસ થિયરીકલ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો કારણ કે આપણે આ ચેપ્ટરની અંદર ફક્ત ને ફક્ત આંગણું શીખવાના છે એટલે જે દાખલાઓ છે આંગણુંના છે તમારે અંદર કોઈ ખાતું બનાવવાનું છે નહીં ખાતું બનાવવાનો દાખલો પણ તમને એક્ઝામમાં નહીં આવશે ફક્ત તમને આંગણું લખવાની જ આવશે ક્લિયર તો એ આંગણું લખવા માટે જે આ બાબતો છે ખાસ સમજવી તમારે જરૂરી છે એ સમજાશે તો પછી આંગણું તમને ઈઝીલી સમજાઈ જશે ક્લિયર ઓકે તો આ ત્રીજો પ્રશ્ન આપો ક્લિયર થયો અને આપણે લાસ્ટ પ્રશ્ન માલ મિલકત નિકાલ ખાતું લખ્યું છે એનો અર્થ બરાબર હવે હમણાં મેં તમને જે આની અંદર જે પ્રોસિજર સમજાવી તે મુજબ કે પેઢી શું કરશે કે એની મિલકતો વેચી દેશે મિલકતો વેચશે એની સાથેના દેવાની ચૂકવણી કરશે તો આ જે મિલકતો વેચે છે દેવા ચૂકવે છે આ બધાની નોંધ કરવા માટે એ પોતાના ચોપડામાં એક ખાતું બનાવે છે જેને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું તમે અહીંયા નામમાં એનો અર્થ જોઈ શકશો કે માલ અને મિલકતનો શું થાય છે નિકાલ થાય છે લખાય ને આ એટલા માટે કોઈ ઘણા બધા ટૂંકમાં પણ લખાવે છે આ રીતે કે માં મી ની ખાતું અકાઉન્ટની અંદર આવા કોઈ રૂલ્સ છે નહીં કે તમે કોઈ વસ્તુ ટૂંકમાં લખી શકો આખા શબ્દોમાં લખવાનું માલ મિલકત નિકાલ ખાતું ક્લિયર તો ફરીથી પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે જે ખાતું બનાવાય એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું તો આટલે સુધી આપણું થિયરીનું પોર્શન છે હવે મેં તમને જે કીધું તે કે આંગણ આપણે શીખવાની છે જે આના પછીના પીરિયડમાં આપણે શીખીશું પણ એ આંગણ જે આપણે શીખવાની છે દરેકે દરેક આંગણ બંધ સુધી 10 જેટલી આંગણ છે એ દરેકે દરેક આંગણની અંદર એક ખાતું એ ઉધાર થશે કાં તો જમા થશે અને એ ખાતું છે માલ મિલકત નિકાલ ખાતું બરાબર એટલે આપણે જે હવે આંગણ શીખીશું એ 10 જેટલી આંગણ છે દરેકે દરેક આંગણની એક ખાતું ઉધાર ખાતું જમા થશે માલ મિલકત નિકાલ ખાતું ક્લિયર તો આટલી બાબતો જે તમને સમજાવી એ થિયરી માટે મોસ્ટ ટાઈમ ફ્રી છે બરાબર એટલે બોર્ડ પર લખી છે ટેક્સ્ટ બુકમાં જુઓ તો ત્યાં પણ તમે જોઈ શકો છો નહીં તો અહીંયાથી આ રીતે સૌથી પહેલા આટલું લખી દેજો બધું અને ત્યાર પછી જે મેં તમને આનું સમજાવું છું એ સમજવાની છે ક્લિયર ઓકે તો આજે આપણે અહીંયા પૂરો કરીએ છીએ આપણો પીરિયડ